નમસ્કાર મારા વહેલા વિદ્યાર્થી મિત્રો આજે વાત કરવી છે ધોરણ આઠ વિષય ગુજરાતી કાવ્ય નંબર સોળ સુદામા દીઠા શ્રી કૃષ્ણ દેવરે કાવ્યનો સંપૂર્ણ સ્વાધિન પોથીનું સોલ્યુશન જોવાના છીએ એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો વાત કરીશું પ્રશ્ન નંબર એક કાવ્યના પ્રસંગને વાર્તા સ્વરૂપે લખો તો પ્રસ્તુત કાવ્ય ખંડ સુદામા ચરિત્ર સાતમાં કડવાનો છે કૃતિની શરૂઆતમાં શ્રી કૃષ્ણના વૈભવનું વિસ્તારપૂર્વક વર્ણન કર્યું છે શ્રી કૃષ્ણ પત્નીઓ તેમની સેવા ચાકરી કરી રહી છે ત્યાં અચાનક દાસી આવીને સુદામાના આવવાના સમાચાર આપે છે એ સમાચાર સાંભળતા જ શ્રી કૃષ્ણ સફાળા ઉઠીને સુદામાને દોડતા લેવા જાય છે દોડતા દોડતા પડે છે ફરી ઉઠે છે અને દોડે છે સુદામાને જોઈ શ્રી કૃષ્ણ રડી પડે છે તેઓ સુદામાના પગે પડે છે અને બંને મિત્રો પ્રેમથી એકબીજાને ભેટી પડે છે શ્રી કૃષ્ણ સુદામાના હાથમાંથી તુંબી પાત્ર લઈ લે છે પછી સુદામાને આસન પર બેસાડી પોતે ઊભા રહી સુદામાને વાયરો નાખે છે આ કાવ્યમાં સત્યભાવ અને અતિથિ ભાવનો ઉત્તમ ઉદાહરણ બની રહે છે તો મિત્રો શ્રી કૃષ્ણ ભગવાન અને સુદામાની જે મિત્રતા હતી એ મિત્રતા આપણને આ કાવ્યની અંદર જોવા મળે છે પ્રશ્ન નંબર બે પાત્રોના મુખે બોલાયેલા બે બે સંવાદો ગદ્ય સ્વરૂપે લખો તદાસી બારણે એક બ્રાહ્મણ ઊભો છે મેં બધા ઋષિઓને જોયા છે એ નારદજી નથી દુર્વાસા નથી અગસ્ત્ય ઋષિ છે શ્રી કૃષ્ણ એ તો મારો બાળપણનો મિત્ર સુદામા છે મારા જેવા દુઃખીઓનો વિષમો છે તમે પૂજા થાળ તૈયાર કરો આજે હું રાજ્ય ભોગું છું તે બ્રાહ્મણના પુણ્યનું ફળ છે સત્યભામા આવી શું હશે આ શું ફૂટડા મિત્ર સુદામાં ભગવાન શ્રી કૃષ્ણ આને જોઈને શું આમ દોડ્યા હશે તેમના નાનપણની માયા પણ ભલી છે પ્રશ્ન નંબર ત્રણ પ્રશ્નોના જવાબ લખો શ્રી કૃષ્ણ શા માટે અધીરા થઈને દોડ્યા તો શ્રી કૃષ્ણને દાસી સમાચાર આપે છે કે આપણા બારણે કોઈ બ્રાહ્મણ આવીને ઊભો છે જે તેનું નામ સુદામા છે એવું કહે છે આ સાંભળીને શ્રી કૃષ્ણ મિત્ર માટે અધીરા થઈને દોડ્યા હતા શ્રી કૃષ્ણ સુદામાને આવકારવા માટે સ્ત્રીઓને શું તૈયારી કરવા કહે છે અને કેમ તો શ્રી કૃષ્ણ સુદામાને આવકારવા માટે સ્ત્રીઓને પૂજા થાળ તૈયાર કરવા કહે છે કેમ કે તેઓ કહે છે કે હું આજે રાજ્યસન ભોગવું છું તે આ બ્રાહ્મણનું પુણ્ય છે

તેઓ સુધા મને પ્રથમ પગે પડે છે અને પછી ભેટીને રડી પડે છે પ્રશ્ન નંબર ચાર તમે સાંભળેલા કે વાંચેલા શ્રી કૃષ્ણ વિશેના કોઈ એક પ્રસંગ લખો તો મિત્રો શ્રી કૃષ્ણ ભગવાનની માયા અપાર છે એમના આપણે કેટલાય પ્રસંગો તમે જોયા હશે ટીવીની અંદર સિરિયલો આવે છે પણ જોઈ હશે તો આપણે એક પ્રસંગ અહીં લખ્યો છે કે એકવાર ભગવાન શ્રી કૃષ્ણ નાના તત્યારે બાળકો સાથે યમુના તટ પર જઈ એ વખતે જેઠ માસ ચાલતો હોવાથી ગાયો અને બાળકો તાપી નદી પાસે ખૂબ અકળાઈ ઉઠ્યા એમને ખૂબ જ તરસ લાગવાથી એમણે યમુનાના વિસ્મય પાણીને પી લીધું પાણી પીતા બધા બેહોશ બનીને ધરતી ઉપર ટળી પડ્યા કે મરી ગયા એમને એવી દયનીય દશામાં દેખીને શ્રી કૃષ્ણ એમને પોતાની અમૃતમય અલૌકિક દ્રષ્ટિથી જીવતા કર્યા પછી તેમણે કાલિયા નામના વિસ્મય પ્રભાવમાંથી

ચોમાસામાં ખેતરના રસ્તે પાણી પાણી થઈ જાય નદીનું પાણી ખળખળ કરતો વહેતું હતું દીકરાને અવાજ સંભળાયો તો આવી રીતે મિત્રો જે છે આપણે ખાલી પૂરીશું ત્યારબાદ પ્રશ્ન નંબર છ નીચેની પંક્તિઓને ગધ્ય સ્વરૂપે લખો ચંગ મૃદંગ ઉપંગ ગાજે રે મંડળ વીણા વાજે રે તો મિત્રો આનો આપણે ગધ્ય સ્વરૂપે લખીએ તો મુખેથી વગાડવાનો વાજો બંને બાજુ વગાડી શકાય તેવું મૃદંગ ઉપંગ જેવા વાદ્યો તંતુવાદ્ય વીણા જેવા વાદ્યોના અવાજ આવે છે બોલી સાહેલી દ્વારે ધ્રિજ ઉભો છે સ્વામી રે તો શ્રી કૃષ્ણ ને દાસી શિષ નમાવીને બોલે છે કે બારણે એક બ્રાહ્મણ આવ્યો છે સ્વામી શેરીએ ઊભા થોકે થોકરે તેને જોવા મળ્યા બહુલોક રે સુદામાને જોવા શેરીએ ઘણા લોકો ઉભા રહે છે ઢળી પડે વળી બેઠા થાય રે એક પલક તે જુગ વહી જાય રે તો શ્રી કૃષ્ણ દોડતા દોડતા પડે છે વળી ઉભા થાય છે તેમને શ્રી કૃષ્ણને એટલે કે સુદામાને મળવાની એક એક પાળ વર્ષો જેવી લાગે છે પછી મુખ અન્ય અન્ય જુએ રે હરિના આંસુ ઋષિજી લુહે રે તો પછી શ્રી કૃષ્ણ અને સુદામા એક સામે જોઈ રહે છે અને સુદામા શ્રી કૃષ્ણના લૂછે છે બેસાડ્યા મિત્રને સૈયા ઉપર ઊભા રહી તો શ્રી કૃષ્ણ એ પોતાના મિત્રના આસન પર બેસાડ્યા અને પોતે ઊભા ઊભા વાયરો નાખ્યો પ્રશ્ન નંબર સાત નીચેના વાક્યમાં રેખાંકિત શબ્દ સમૂહ માટે એક શબ્દ મૂકી ફરીથી વાક્ય બનાવો રૂકમણી શ્રી કૃષ્ણના પગને ધીમે ધીમે ચંપી રહી ચંપી કરી રહ્યા હતા તો રૂકમણી શ્રી કૃષ્ણના પગને તળાસી રહ્યા હતા સત્યભામાં કટાક્ષમાં બોલનારી પટરાણી હતી તો સત્યભામાં વોકા બોલી પટરાણી હતી દર્શકો સાંભળવાના રસમાં મગ્ન હતા તો દર્શકો સાંભળવાના રસ મગ્ન મિત્રો મિત્રો સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે ત્યાર પછી જે તમને અહીં આવડ્યું હશે એ પ્રમાણે તમારા જે શિક્ષક છે એ રચનાત્મક મૂલ્યાંકન કરશે એટલે કે અહીં આપેલી અધ્યયન નિષ્પત્તિઓ છે એમાં ટીકમાર્ક કરશે કે વિવિધ સાહિત્ય સ્વરૂપો તમે સાંભળો છો અને સમજો છો ત્યાર પછી મિત્રો આપણી ચેનલની અંદર તમામ જે તમારા પાઠ છે એનું સોલ્યુશન મૂકેલું છે પાઠ નંબર સત્તર સંસ્કારની શ્રીમતા જે છે એનું સોલ્યુશન જોવા માંગો છો તો અહીંયા આપેલી હેન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકો છો જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવે છે તો લાઈક કરી તમારા જે મિત્રો છે તેમના સુધી શેર કરવાનું ભૂલશો નહીં જેથી કરીને તેઓને પણ લાભ મળી શકે મિત્રો ગણિત અને વિજ્ઞાનની સંવેદન પુથીનું સોલ્યુશન પણ મૂકેલું છે